હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે શીટ નંબર 10નો બીજો પ્રોબ્લેમ ડ્રો કરશું. એ પ્રોબ્લેમ છે સેક્શન ઓફ કોન, રાઈટ? તો ડેટા આ પ્રમાણે છે. કોન ઓફ 60 mm ડાયમીટર એન્ડ હાઇટ 70 mm ઇઝ રેસ્ટિંગ વિથ ઇટ્સ બેઝ ઓન ધ એચપી. એટલે કે કોન એચપી ઉપર છે, એના બેઝ ઉપર રેસ્ટ કરે છે. તો આપણે એના બે વ્યૂ જોઈએ. તો ટોપ વ્યૂમાં જોતા સર્કલ દેખાશે, ફ્રન્ટ વ્યૂમાં જે જોતા ટ્રાયંગલ દેખાશે, રાઈટ? તો જે ટોપ વ્યૂમાં જે છે એ સર્કલ ડ્રો કર્યું છે અને ફ્રન્ટ વ્યૂમાં જે છે ટ્રાયંગલ ડ્રો કર્યું છે. એની હાઇટ આપી છે 70, બરાબર છે? હવે પછી સર્કલના 8 ભાગ કરી એના પોઈન્ટ આપો 1 to 8, અને એ 8 પોઈન્ટના પ્રોજેક્શન ઉપર ખેંચો ફ્રન્ટ વ્યૂમાં, અને એને નામ આપો 1-2-3-8, રાઈટ? અને એપેક્સ ઉપર જે છે એ ઓ ડેસ આવશે, અને અહીંયા સેન્ટરમાં છે ઓ હશે. સર્કલનો ડાયામીટર આપ્યો છે 60 mm અને હાઇટ આપી છે 70 mm. એટલે આ પહેલા સેન્ટેન્સ ઉપરથી આપણે બે વ્યૂ ડ્રો કરી દીધા, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ, રાઈટ? હવે એ કઈ રીતે કટ થાય છે એની ઇન્ફોર્મેશન આપી છે. ઇટ ઇઝ કટ બાય સેક્શન પ્લેન પરપેન્ડિક્યુલર ટુ વીપી એન્ડ ઇન્કલાઇન એટ 45 degrees ટુ એચપી. એચપી સાથે 45 degrees નો એંગલ બનાવે છે. તો આપણને ખબર છે એચપીનો એંગલ ક્યાં ડ્રો કરે? વીપી પ્લેનમાં, બરાબર? આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓબ્જેક્ટ છે એવું આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ તો નીચે એચપી છે, ઉપર વીપી છે, રાઈટ? તો 45 degrees નો એંગલ છે એ એચપી સાથે છે, એટલે વીપીમાં ડ્રો કર્યો છે. પણ એ 45ની લાઈન ક્યાંથી ડ્રો કરવી એની ઇન્ફોર્મેશન પણ આપી હશે. એ ઇન્ફોર્મેશન એ રીતના છે, ઇટ ઇઝ કટિંગ ધ એક્સિસ એટ ધ 30 mm ફ્રોમ ધ એપેક્સ. એટલે કે 45 degrees લાઈન છે એ એપેક્સથી એક્સિસ ઉપર 30 mm પહેલાં પોઈન્ટ મૂકો, રાઈટ? એટલે કે એપેક્સથી 30 mm નીચે આવશે, બરાબર? એ પોઈન્ટથી 45 degrees લાઈન ડ્રો કરવાની, બરાબર? એટલે આપણને જે કટિંગ પ્લેન મળી જાય, બરાબર? હવે પછીનો જે પ્રોબ્લેમ છે એ હું ડ્રો કરતા શીખું છું. એટલે જે આ બેઝિક ઇન્ફોર્મેશન આપી હતી એ મેં ડાયરેક્ટ ડ્રો કરેલી છે, બરાબર? જેથી કરીને આપણે આપણો વિડીયો થોડો નાનો બને. ઓકે, હવે આગળ આપણે એના પોઈન્ટ આપશું. એટલે સૌ પ્રથમ જ્યાં જનરેટર જે છે, જનરેટર કટિંગ પ્લેનને કટ કરશે, એટલે પહેલો જનરેટર છે ઓ ડેશ 1, ત્યાં આગળ આપશું આપણે P1, બીજો જનરેટર છે O2, ત્યાં આપશું P2, પછી આપશું O3, ત્યાં P3, પછી છે જનરેટર O4, P4, અને છેલ્લે છે જનરેટર O5, એટલે અહીંયા P5 છે આપી દીધો, બરાબર? હવે આ જે દરેક પોઈન્ટ છે P1, P2, P3, એને આપણે નીચે ટોપ વ્યૂમાં ડ્રો કરશું, બરાબર? હવે આ ફ્રન્ટ વ્યૂ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર? આપણે ડેટાની અંદર 3 વ્યૂ ડ્રો કરવાના કીધા છે. છેલ્લે ડ્રો ઇઝ ફ્રન્ટ વ્યૂ, સેક્શનલ ટોપ વ્યૂ અને ટ્રુ શેપ. તો જે ફ્રન્ટ વ્યૂ છે એ રેડી થઈ ગયો છે, એટલે કે કટિંગ પ્લેનથી નીચેનો જે ભાગ છે એ આપણો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો. એટલે કોનને કટ કરતા એ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, એટલે ઉપરનો પોર્શન છે આપણે લઈ લેશું, નીચેનો જે પોર્શન બાકી રહેશે એને આપણે ડાર્ક કરી દઈશું, બરાબર? તો એ થઈ ગયો એનો ફ્રન્ટ વ્યૂ, એટલે ફ્રન્ટ વ્યૂ જે છે એ પૂરો થઈ ગયો છે, બરાબર? હવે નીચે આ ડ્રો કરશું સેક્શનલ ટોપ વ્યૂ, બરાબર? આ ફ્રન્ટ વ્યૂ છે એ ડાર્ક કરી દેવો. હવે સેક્શનલ ટોપ વ્યૂ માટે શું કરશું? P1 જે ડેશ જે પોઈન્ટ છે એને આપણે નીચે ઉતારશું. હવે P1 છે એ કયા જનરેટર વચ્ચે છે? O-1ની વચ્ચે છે, બરાબર? તો P1માંથી વર્ટિકલ લાઈન ડ્રો કરીશ એ નીચે O1ની વચ્ચે જ્યાં કટ થાય ત્યાં પોઈન્ટ આપણને P1 મળે. ઓકે, તો ડાયરેક્ટ વર્ટિકલ લાઈન જ ડ્રો કરશું આપણે P1માંથી, બરાબર? જે O1ની નીચે વચ્ચે કટ કરશે ત્યાં આપણે પોઈન્ટ મળે P1. એટલે કે આ P1, P2, P3 જે ડેશવાળા પોઈન્ટ છે એને આપણે નીચે ટોપ વ્યૂમાં ટ્રાન્સફર કરવાના છે. તો પહેલાં P1ને ટ્રાન્સફર કર્યો. હવે બીજો પોઈન્ટ છે P2, એ તમે જોશો તો એ બે જનરેટરની વચ્ચેનો પોઈન્ટ છે, બરાબર? P2 છે એ જનરેટર O-2 અને O-8ની વચ્ચે છે, એ કોમન જનરેટર છે. પણ નીચે છે O2 અને O-8 અલગ દેખાય છે, બરાબર? તો એ બંને O-2 અને O-8ની વચ્ચે આપણને P2 પોઈન્ટ મળશે, એટલે કે P2ના બે પોઈન્ટ મળશે નીચે. તો P2માંથી વર્ટિકલ લાઈન ડાયરેક્ટ નીચે ઉતારીશ, બરાબર? એ O2 અને O-8ની વચ્ચે જ્યાં કટ થશે ત્યાં આપણે P2 આપશું નામ, બરાબર? બે P2 પોઈન્ટ મળ્યા O2 અને O-8ની વચ્ચે. હવે તમે જોશો P3 છે એ એક્સિસ ઉપરનું પોઈન્ટ છે,
બરાબર. તો હવે પી થ્રીમાંથી ડાયરેક્ટ આપણે વર્ટિકલ લાઇન ડ્રો કરશું તો એ નીચે પણ લાઇન વર્ટિકલ જ છે, 3-7ની લાઇન પણ વર્ટિકલ છે અને પોતે એક્સિસની લાઇન પણ વર્ટિકલ છે. તો એ નીચે એકોની વચ્ચેનો જે પોઈન્ટ છે પી થ્રી છે એ O-3 અને O-7ની વચ્ચે છે. તો અહીંયા નીચે એ O-3 અને O-7ની વચ્ચે આવવું જોઈએ. તો એ બંને પોતે એ પોતે જ વર્ટિકલ લાઇન છે, બરાબર. તો એની માટે એક સ્ટેપ છે એ ફોલો કરવું પડશે. સૌથી પહેલાં P3-માંથી એક ઓરિજન્ટલ લાઇન છે આપણે ખેંચશું, બરાબર. તો એ લાઇન છે એ O-1ને Q-એ કટ કરશે, Q-ની વચ્ચે. O-1ને ઓરિજિનલ લાઇન ક્યાં કટ કરશે? Q-. હવે Q-માંથી નીચે લાઇન ડ્રો કરશું એ O-1ની વચ્ચે મળશે, કારણ કે Q-ડેશ એ O-1ની વચ્ચે છે. તો ત્યાં આગળ પોઈન્ટ નીચે પોઈન્ટ મળશે Q. ઓકે, હવે O-થી Q-નું પરિકર ખોલો, બરાબર. અને એક આર્ક જે છે ઉપર ડ્રો કરો, તો એ O-7ને કટ કરશે ઉપર, O વચ્ચે કટ કરશે, O-7ની વચ્ચે, અને નીચે છે એ O-3ની વચ્ચે કટ કરશે, બરાબર. તો ત્યાં આગળ આપણને પોઈન્ટ મળશે P-3, બે પોઈન્ટ. એટલે P-3 પોઈન્ટ છે એક્સિસ ઉપરનું પોઈન્ટ છે, તો એ ડાયરેક્ટ વર્ટિકલ લાઇનથી નહીં મળે. એની માટે આ સ્ટેપ ક્યુ મેળવીને પછી P-3 પર છે એ ટ્રાન્સફર કરવા પડશે. એ જ રીતે O-4 અને O-6ની વચ્ચે P-4 છે, તો એ પાછી ત્રાસી લાઇન આવી ગઈ, રાઈટ. ત્રાસી લાઇનમાંથી ડાયરેક્ટ આપણે વર્ટિકલ લાઇન નીચે ટ્રાન્સફર કરી શકીએ. તો P-4માંથી હું નીચે વર્ટિકલ લાઇન ડ્રો કરીશ, એ નીચે O-4ની વચ્ચે કટ કરશે ત્યાં P-4 આપશું, અને O-6ની વચ્ચે કટ કરશે ત્યાં P-4 આપશું, બરાબર. એ જ રીતે P-5 છે એ O-5ની વચ્ચે છે, તો એમાંથી વર્ટિકલ લાઇન ડ્રો કરો તો એ નીચે O-5ને કટ કરશે, O-5ની વચ્ચે ત્યાં મળશે P-5. એટલે આ બધા જ પોઈન્ટ જે છે P-1 P-2 P-3 અપ ટુ P-5 છે એ નીચે ટોપ વ્યૂમાં ટ્રાન્સફર થઈ ગયા. હવે બધા જ પોઈન્ટને છે આપણે સ્મૂધ કર્વથી જોડી દેશું. એટલે P-1 P-2 P-3 P-4 P-5 આ રીતે એને સ્મૂધ કર્વથી જોડી દેશું. બરાબર, તો આ રીતનો શેપ મળશે. હવે જે P-1, P-2, P-3, P-4, P-5 વચ્ચેનો જે એરિયા છે એને આપણે 45 ડિગ્રીની લાઇનથી હેચિંગ કરી દઈશું, બરાબર. ઓકે, તો આ જે આવ્યો એ થઈ ગયો સેક્શનલ ટોપ વ્યૂ, બરાબર. ઓર્ડિનરી ટોપ વ્યૂ નથી, હવે સેક્શનલ ટોપ વ્યૂ. એટલે કે આ ઉપરનો જે પોર્શન છે કટ થઈ ગયા પછી ઉપરનો એપેક્સવાળો પોર્શન આપણે રિમૂવ કરીએ, અને પછી જો ટોપ વ્યૂ જોઈએ આપણે તો જે છે એ અત્યારના જે ડ્રો કરેલો છે એવો ટોપ વ્યૂ આપણને ઓબ્ઝર્વ થાય, તો એને કહેશું આપણે સેક્શનલ ટોપ વ્યૂ. હવે છેલ્લો જે છે એ ટ્રુ શેપ જે છે એ ડ્રો કરવાનો. તો ટ્રુ શેપ છે, મેં અગાઉના પ્રોબ્લેમમાં કીધું છે, કટિંગ પ્લેનની જે છે એ 90 ડિગ્રીએ તમે જોશો, એક્ઝેક્ટ કટિંગ પ્લેનથી 90 ડિગ્રીએ નજર રાખીને તો જે શેપ દેખાશે એ ટ્રુ શેપ દેખાશે. આ કેસમાં પણ જે ટ્રુ શેપ મળશે એ ઇલિપ આકારનો મળશે, ઇલિપ્ટિકલ ટ્રુ શેપ મળશે. તો સેમ મેથડ છે આ જે ટ્રુ શેપ છે મેળવવાની, જે આપણે અગાઉ સિલિન્ડરના પ્રોબ્લમમાં જોયું એ જ રીતે પહેલાં આ જે P-1, P-2, P-3 જે ટોપ વ્યૂના પોઈન્ટ છે એને આપણે ટ્રુ શેપમાં ટ્રાન્સફર કરશું. તો P-1માંથી પહેલાં ઉપર જશું તો P-1 મળશે, એમાંથી જે કટિંગ પ્લેન છે એને 90 ડિગ્રી લાઇન ડ્રો કરી દઈએ, બરાબર. આ રીતે એ જ રીતે P-2 પોઈન્ટ છે ટોપ વ્યૂના એ ઉપર જશે તો P-2ને મળશે, તો એ P-2માંથી પણ 90 ડિગ્રી લાઇન આપણે ડ્રો કરીએ. ઓકે, એ જ રીતે P-3 જે છે એના ઉપર લેશું તો એ P-3ને મળશે, P-3માંથી પણ 90 ડિગ્રી લાઇન આપણે ડ્રો કરીએ. એ જ રીતે P-4માંથી પણ 90 ડિગ્રી લાઇન. આ જે 90 ડિગ્રી લાઇન છે એ કટિંગ પ્લેન લાઇનને 90 ડિગ્રી છે, અને છેલ્લે P-5. બરાબર, ઓકે. હવે થોડે દૂર જે છે એક બીજી એક લાઇન ડ્રો કરશું, જે લાઇન હશે એ આ કટિંગ પ્લેન લાઇનને પેરેલલ હશે, બરાબર. કટિંગ પ્લેન લાઇનને પેરેલલ લાઇન છે એ થોડે દૂર આપણે દોરી દઈશું, રાઈટ. આ રીતે હવે સૌથી પહેલાં P-1 જોઈએ, P-1 ઉપર જઈને P-1ને મળશે, બરાબર. અને 90 ડિગ્રીએ આપણને જે છે એ P-1 મળશે, બરાબર.
ओके एज रीते एंड पॉइंट पहला जो लीए पी फाइव है उपज ए पी फाइव डेस ने मैसे अँ जे एनी 90 डिग्री लाइन है पी फाइव डेस में ए आ जे आप छेले लाइन ड्रॉ करी पेरेलल लाइन बराबर कटिंग प्लेन ने एना एंड पर अपने पी फाइव मैं बराबर। हवे पी टू नो आप ट्रांसफर करिए हवे पी टू जे छे ए जे आडी लाइन मळी पी वन थी पी फाइव नी बराबर ए लाइन पर आपने पी टू नु एक सेंटर मळे छे एटले के ई सेंटर थी ऊपर पी टू और नीचे पी टू नु डिस्टन्स केवु हशे सरखु तो ए परिकथी आपणे मापी लईए बराबर ए डिस्टन्स परिकथी मापी लईए बराबर आ अने आ पॉइंट जे छे अहींया पी टू नी जे 90 डिग्री लाइन ड्रॉ करी अने सेंटर राखी अने लेफ्ट अने राइट छे ट्रांसफर करी दईए बराबर एटले बे पी टू मळी जशे। एज रीते पी थ्री जोईए तो ये पी थ्री है ओ पॉइंट थी ऊपर पी थ्री और ओ पॉइंट नीचे पी थ्री सरखू जैसे तो ये ओ पॉइंट ने सेंटर राखी वर्टिकल माप लो पी थ्री बराबर ए माप लई अने पी थ्री डेस में जो 90 डिग्री लाइन ड्रॉ करी बराबर त्यांथी आ लाइन ने सेंटर राखी अने लेफ्ट अने राइट से बे पॉइंट आपो तो आपने मळशे पी थ्री बे पी थ्री पॉइंट मळशे अने छेले एज रीते पी फोर बराबर એટલે આ હોરિઝોન્ટલ લાઇન પી વન પી ફાઇવની જે હોરિઝોન્ટલ લાઇન છે ત્યાંથી વર્ટિકલ ડિસ્ટન્સ મેઝર કરવાનું પી ફોરનું બરાબર એ પી ફોર ડેસને ટચ થશે પી ફોર ડેસમાંથી જે 90 ડિગ્રી લાઇન ડ્રો કરી ત્યાંથી સેન્ટર લઈ અને લેફ્ટ રાઇટ જે છે એ પી ફોર પોઈન્ટ મળશે બરાબર ઓકે। હવે આ બધા જ પોઈન્ટને છે સ્મૂથ કર્વથી જોડી દઈએ પી વન पी टू पी थ्री पी फोर पी फाइव बराबर तो जे छे आपने एलिप्स मिली जाए बराबर आ एलिप्स मिली गयो। हवे एमा 45 डिग्री नी हेचिंग लाइन ड्रॉ कर देवानी तमारे सेट स्क्वेर थी ड्रॉ करवी बराबर तो आज शेप थी गयो ए थी जशो थी जशे ट्रू शेप राइट ओके तो आ प्रॉब्लम छे पूरो थी गयो। थैंक यू।